વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 3 પાઠ 6 કેટલાક વ્યવસાયકારો અને સમાજ સેવકો કહે છે, બરોબર? એના વિશે આપણે થોડું સમજીશું, બરોબર ને? ચાલો ત્યારે પાઠ 6 માં આપણે સમાજ સેવકો આપણા સમાજમાં જે આપણા મદદ કરે છે, આપણી સેવા કરે છે તેને સમાજ સેવકો કહીએ છીએ, બરોબર? અહીં કેટલાક વ્યવસાયકારોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી સમાજસેવકનું નામ બોક્સમાંથી પસંદ કરીને તમારે લખવાનું છે. એટલે સમાજસેવકો વ્યવસાયકારો, બરોબર, ધંધો વ્યવસાય રોજ એક બધું કરે ને, સમાજસેવા, જે તમારા પપ્પા નોકરી કરતા હોય અથવા કોઈ વેપાર કરતા હોય, કોઈ વ્યવસાયકાર હોય, બરાબર, એટલે કોઈ ને કોઈ રીતે કાર્ય કરતા હોય છે, નોકરી કરતા હોય છે. તો આમાં ફાયરમેન, વકીલ, ટપાલી, નર્સ, શિક્ષિકા, સૈનિક, ટ્રાફિક પોલીસ અને ટિકિટ ચેકર, એ બધાને શું કહેવાય? વ્યવસાયકારો, જેને સમાજસેવા, સમાજ માટે કામ કરે છે, સમાજની સેવા કરે છે. જો આપણે એક તરીકે વિચારીએ કે જો આ લોકો ના હોય તો આપણું શું થાય, બરાબર? જો ટપાલી ના હોય, અત્યારથી જો કે મોબાઈલ ઘણા થઈ ગયા છે એટલે ટપાલીની જરૂર ઓછી પડે, પણ અમુક બધી વાતે ટપાલી વગર ચાલતું નથી, બરાબર? તો ટપાલીનું શું કાર્ય છે? જુઓ, દેખાય છે ચિત્રમાં, દેખાય છે આ શેનું ચિત્ર છે, બરાબર? અહીંયા આગળ પણ લખ્યું છે, દેખાય છે ને? તો આ ટપાલીનું ચિત્ર છે. તો ટપાલી શું કામ કરે છે? તે આપણને આપણા પત્રો, મની ઓર્ડર, રજીસ્ટર, પાર્સલ વગેરે લાવે છે. શું કરે છે? પત્રો. પત્રો એટલે ટપાલ. અત્યારે તો ટપાલ ઓછી થઈ ગઈ છે, એના બદલે મેસેજ આવે છે, બરાબર? અથવા તો લગ્ન હોય, કંકોત્રી હોય, બધું પહેલાં ટપાલી મારફતે આવતું, અત્યારે તો બધું વોટ્સએપ પર થઈ ગયું છે, એટલે ટપાલીની જરૂર થોડી ઓછી, એનું કાર્ય થોડું હળવું થઈ ગયું છે. પછી મની ઓર્ડર. મની ઓર્ડર એટલે ખબર છે, હા, તમારા કોઈ મમ્મી પપ્પા કાકા કે તમે કદાચ અહીંયા રહેતા હોય, તમારા બાન દાદા બધા ગામડે રહેતા હોય, તો એમને પૈસા મોકલાવવા હોય તો શું કરવું પડે? મની ઓર્ડર, બરાબર. મની ઓર્ડર, રજીસ્ટર, જરૂરી, પાર્સલ. પાર્સલ એટલે પણ ખબર છે ને, હા, ગિફ્ટ કહો છો અથવા કોઈ વસ્તુ મંગાવી હોય તેને આપણે પાર્સલ કહીએ છીએ, બરાબર. તો એ કોણ લઈને આવે છે? ટપાલી, બરાબર. હવે જુઓ બીજા નંબરમાં શેનું ચિત્ર છે, દેખાય છે ને? રસ્તા ઉપર વાહનો દેખાય છે, એક ભાઈ દેખાય છે, શું પહેર્યું છે એમનો? યુનિફોર્મ દેખાય છે. તો એ શેનો છે યુનિફોર્મ? ટ્રાફિક પોલીસ. તો હા, હાથ ઊંચો કરેલો છે, શાના માટે કર્યો છે? ઉભારો, વાહનો આવતા હોય, ટ્રાફિક બહુ થઈ ગયો હોય તો ટ્રાફિકનું નિયમન કરે છે. નિયમન એટલે આ સાઈડ બધી ચારે બાજુથી, ચાર રસ્તા ઉપર તમે જોયું હશે ક્યારેક બહાર નીકળ્યા હશે, તો આ બાજુથી સાધન આવતા હોય, આ બાજુથી આવતા હોય, તો ટ્રાફિક પોલીસનું જે રાખેલા હોય છે તે વારાફરતી બે બાજુ રસ્તા ખુલ્લા હોય, આ સાઈડથી આવવાનો અને જવાનો, બરાબર. એટલે કે એટલે આપણે એ હાથ ઊંચો કરે એટલે ઊભું રહી જવાનું અને જવા દેવાનો, હાથ નિશાની જેમ કરે તો ત્યારે વાહનો ચાલુ થઈને જતા રહેશે. તો એનું કાર્ય છે તે વાહન વ્યવહારનું નિયંત્રણ કરી તેને સરળ કરે છે. જો ટ્રાફિક પોલીસ ના હોય તો શું થાય? રોડ ઉપર અકસ્માત વધી જાય છે, બધાને જવાની ઉતાવળ હોય છે, એટલે કોઈ જલ્દીથી રસ્તો કોઈને આપતું નથી અને બધા સામસામે આમ જાય તેમ જાય કરે છે, બરાબર. ટ્રાફિક પોલીસ શું કરે છે? વાહન વ્યવહારનું નિયંત્રણ કરીને તેને સરળ બનાવે છે. ત્યાર પછી આવે છે નર્સ. શેનું ચિત્ર છે? નર્સ. તો નર્સનું શું કાર્ય છે ખબર છે ને? નર્સ, દરેક નર્સનો ગણવેશ મોટાભાગે તો સફેદ હોય છે, પણ પછી એમના હોસ્પિટલ પ્રમાણે તેમનો પોશાક રાખે છે, એમનો ગણવેશ રાખે છે. તે દર્દીની સારવારમાં ડૉક્ટરને મદદ કરે છે. ડૉક્ટર તો દર્દી ઘણા બધા પેશન્ટ હોય, એમને તો ઘણા બધા પેશન્ટોને જોવા જવાના હોય, પણ એમને જે મદદરૂપ કરે છે તેને શું કહેવાય? નર્સ કહેવાય, બરાબર. ઇન્જેક્શન આપવાના હોય, દવા આપવાની હોય, એ બધું કાર્ય કોણ કરે છે? નર્સ કરે છે. તે દર્દીની સારવારમાં ડૉક્ટરને મદદ કરે છે, તેને પરિચારિકા પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે નર્સને? પરિચારિકા. નર્સ એ અંગ્રેજી શબ્દ છે ને, પરિચારિકા એ ગુજરાતી શબ્દ છે, બરાબર. ચાલો હવે ચોથા નંબરના ચિત્રમાં તમને શું દેખાય છે? સળગતું સળગતું દેખાય છે ને? તો શું છે? આગ લાગી છે. તો એ આગ લાગી હોય ત્યારે તેને ઓલવવા માટે કોને બોલાવવામાં આવે છે? લાઈવ બોમ્બો, આપણે જે આગ બોમ્બો કહીએ છીએ ને તે. તો એને
બુજાવવા માટે જે આવે છે તેને શું કહેવામાં આવે છે ફાયરમેન બરાબર ફાયર એટલે આગ લાગણી તો ફાયરમેનનું શું કાર્ય છે તે આગ બુજાવવાનું કામ કરે છે બરાબર ચાલો હવે પાંચમા નંબરમાં જુઓ કોણ છે ટિકિટ ચેકર શેનું ચિત્ર દેખાય છે ટ્રેન દેખાય છે ને હા ટ્રેનમાં ટિકિટ ચેક કરે છે ટ્રેનમાં તો કંઈ ટિકિટ લેવા આવતા ના હોય આપણે ટ્રેનમાં બેસીએ તો પહેલાં સ્ટેશન ઉપરથી શું કરવું પડે ટિકિટ બારી ઉપરથી ટિકિટ લેવી પડે હવે ઘણા વ્યક્તિ લે પણ ખરા અને ઘણા વ્યક્તિ ના પણ લે એટલે ટિકિટ ચેક કરવા માટે રાખવા પડે એટલે તે રેલવેના મુસાફરોની ટિકિટ ચેક કરે છે ટિકિટ ના લીધી હોય તો શું થાય તમારે દંડ ચૂકવવો પડે જ્યાં ટિકિટ માસ્ટર રાખ્યા હોય ટિકિટ ચેક કરવા આવે જો આપણે ટિકિટ ના લીધી હોય તો શું કરવું પડે દંડ ભરવો પડે બરાબર ને ચાલો આગળ જુઓ છ નંબરમાં આવે છે વકીલ દેખાય છે ને વકીલને તમે બધાએ જોયા હશે અત્યારે ટીવીમાં ને એમાં બધામાં તો તમે જોયા હશે ક્યારેક પિક્ચર જોતા હોય એમાં ટીવી હોય વકીલ હોય પછી જજ હોય પોલીસવાળા હોય બધાને તમે જોયેલા હશે બરાબર તો આ કાળો કોટ પહેરેલો છે બરાબર અને સામે સામે બોલે છે એટલે ઝઘડે છે શાના માટે ઝઘડતા હોય કેસ ચાલતો હોય એટલા માટે એટલે એને બાબતની કરતા હોય એના બાબતની બોલતા હોય એટલે તમને ઝઘડો કરતા હોય તેવું લાગે છે પણ બંને એકબીજાના કેસની દલીલ કરતા હોય છે શું કામ કરે છે તે લોકો તે કોર્ટ અથવા તો અદાલતમાં કેસ લડે છે બરાબર એને અદાલત પણ કહેવાય અને કોર્ટ પણ કહેવાય તો વકીલનું શું કાર્ય છે કોર્ટમાં કેસ લડે છે ચલો સાતમા નંબરમાં જુઓ દેખાય છે ને સૈનિક હા આ ચિત્ર તો બધાને ખબર પડી જાય કે કોનું છે શેનું છે સૈનિકનું તે દેશની સરહદનું રક્ષણ કરે છે તે દેશ માટે લડે છે શું કરે છે સૈનિક દેશની સરહદનું રક્ષણ કરે છે અને દેશ માટે લડે છે બીજા દેશના દુશ્મનો સામે આપણી જે બોર્ડર કહીએ છીએ સરહદ બોર્ડર એ અંગ્રેજી શબ્દ અને સરહદ એ ગુજરાતી છે બરાબર બે દેશ વચ્ચેની જે બોર્ડર લાઈન કરી હોય કે આ દેશ પાકિસ્તાન છે આ ભારત છે એ બે વચ્ચે જે બોર્ડર આવતી હોય સરહદ આવતી હોય ત્યાં સરહદે ઠંડી હોય ગરમી હોય કે વરસાદ હોય ત્યાં સતત 24 કલાક ઊભા રહીને પોતાને દેશ માટે સેવા આપે છે અને દેશની સરહદનું રક્ષણ કરે છે શા માટે દેશની સરહદનું રક્ષણ કરે કારણ કે ત્યાંથી બીજા દેશના જે દુશ્મનો છે તે આપણા દેશમાં આવી શકે નહીં અને તમે લોકો સુરક્ષિત રહી શકો એટલે દેશ માટે તે શું કરે છે સતત લડતા રહે છે અને રક્ષણ કરતા રહે છે હવે જુઓ આઠમા નંબરનું ચિત્ર આ ચિત્ર પણ દરેકને ખબર પડી ગઈ હશે હા શિક્ષિકા છે કોણ છે શિક્ષિકા શું કરે છે ભણાવે છે તે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવે છે શાળામાં ભણાવતા હોય તેને શું કહેવાય શિક્ષિકા કહેવાય બરાબર ટીચર તમે કહો છો ને હા તો ટીચર પણ કહી શકાય અથવા શિક્ષિકા પણ કહી શકાય છે ચાલો હવે આપણે સ્વાધ્યાય જોઈએ સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન જુઓ નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર એક શબ્દમાં લખો ફક્ત એક શબ્દ જ લખવાનો છે કે ટપાલ કોણ લાવે છે તો બધાને આવડતું હશે બરાબર ને હા ટપાલ ટપાલી લાવે છે એટલે ફક્ત ખાલી જગ્યામાં તમારે શું લખવાનું ટપાલી બીજા નંબરમાં જુઓ આગ બુજાવવાનું કામ કોણ કરે છે ફાયરમેન કોણ કરે છે ફાયરમેન સરસ ત્રીજા નંબરે કોર્ટમાં કેસ કોણ લડે છે તો કોર્ટમાં કેસ કોણ લડે વકીલ બરાબર ચોથા નંબરમાં દેશની સરહદનું રક્ષણ કોણ કરે છે આવડે છે ને હા સૈનિક સરસ પાંચમા નંબરમાં નર્સ અથવા તો પરિચારિકાનો ગણવેશ કેવા રંગનો હોય છે સફેદ મેં તમને કીધું હતું ને આગળ કે મોટાભાગે નર્સનો ગણવેશ સફેદ હોય છે પછી જો કોઈ હોસ્પિટલવાળા પોતાનો રાખવો હોય તો રાખી શકે છે પણ આપણે પરીક્ષામાં પૂછાય કે નર્સનો ગણવેશ કેવા રંગનો હોય છે તો તમારે સફેદ લખવાનો છે બરાબર ચાલો પ્રશ્ન નંબર બે નીચે અ વિભાગ સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો છે જોડકા જોડવાના છે તમારે આ બંને નહીં જો પરીક્ષામાં આવે તો તમારે સામે શું કરવાનું ફક્ત સાચો જવાબ લખવાનો છે આ અ ને ઉત્તર ને બ ને એ બધું કશું લખવાનું નહીં બરાબર તો શિક્ષિકા તો શિક્ષિકાનું શું કાર્ય છે ચલો બ વિભાગમાંથી શોધો તો હા જો છેક છેલ્લે છે ને પાંચમા નંબરમાં વિદ્યાર્થીઓને
ભણાવે શું આવે શિક્ષિકામાં વિદ્યાર્થીઓને ભણાવે અહીંયા ઉત્તરવાળી જગ્યામાં આપ્યું છે કે વિદ્યાર્થીઓને ભણાવે એવું લખવાનું છે બીજા નંબરમાં વકીલ તો વકીલનું શું કાર્ય છે હા કોર્ટમાં કેસ લડે ત્રીજું છે ટપાલી તો ટપાલીનું કાર્ય પાર્સલ મની ઓર્ડર લાવે છે ચોથો નંબર નર્સ અથવા પરિચારિકા તો એનું શું કાર્ય છે હા દર્દીની સારવારમાં મદદ કરે સરસ પાંચમા નંબરમાં ટિકિટ ચેકર તો શું બાકી રહ્યું હવે આમાંથી ટિકિટ ચેકર શું કાર્ય કરે છે ટિકિટો ચેક કરે છે શું કરે છે ટિકિટો ચેક કરે છે બરોબર ને ખબર પડી ગઈ ને ચાલો તો આ બધા થયા આપણા દેશના વ્યવસાયકારો અથવા તો સમાજસેવકો બરોબર સમાજમાં સમાજ એટલે આપણે જે રહીએ છીએ તે સ્થળ તેને સમાજ કહીએ છીએ અને આ એક પણ વ્યક્તિ વગર આપણે ચાલી શકીએ નહીં દરેકની આપણે જરૂર પડે છે તો આ આપણા થઈ ગયા વ્યવસાયકારો અથવા તો સમાજસેવકો બરાબર ચાલો ત્યારે આજે આપણે અહીંયા આગળ આ છઠ્ઠો પાઠ અહીંયા પૂર્ણ થાય છે આપણે તેનું હોમવર્ક આપણે સામાન્ય જ્ઞાનની નોટમાં સુંદર અક્ષરે સ્વાધ્યાય લખવાનું છે અને તમે જોડકા લખો ત્યારે અ અને બ એવું કરીને અ અને બની બની બના ખાનામાં શું લખવાનું ફક્ત તમારે સામે સાચો જવાબ લખવાનો છે આવા ત્રણ ખાના પાડવાના નથી બરાબર ને ચાલો ત્યારે આવજો